जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज आप धोरण 11 कॉमर्स विषय आंकड़ाशास्त्र एम प्रकरण नंबर 6 क्रमचय संचय अने द्विपदी विस्तरणनी बात करवाना छीए। मित्रों, आ अगाउ तमने टोटल आंकड़ाशास्त्र 9 प्रकरण में 6 प्रकरणों अभ्यास करावेलो छे, बराबर। एमा હવે આ નવું એક સાતમું પ્રકરણ એટલે કે પ્રકરણ નંબર 6 ની વાત કરીએ છીએ મિત્રો, તો ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ એ ચેપ્ટર સાંભળો સૌથી અગત્યનું અને સૌથી મહત્વનું છે। મિત્રો, આખું પ્રકરણ 3 ભાગમાં વહેંચાયેલું છે। ક્રમચય આખો અલગ મતલબ છે, આખો અલગ કોન્સેપ્ટ છે, સંચય આખો અલગ વિભાગ છે અને દ્વિપદી વિસ્તરણ એ પણ આખું અલગ જ છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આખા પ્રકરણને 3 ભાગમાં વહેંચી દઈશું અને ત્રણેય જુદા જુદા ભાગનો અલગ અલગ અભ્યાસ કરવાનો છે। સૌ પ્રથમ આપણે ક્રમચયની વાત કરીએ મિત્રો, તો ક્રમચયનો સામાન્ય અર્થ ગોઠવવું અથવા તો ગોઠવણી કરવી એવો થાય છે। મિત્રો, ક્રમચયનો સામાન્ય અર્થ ગોઠવવું અથવા તો ગોઠવણી કરવી એવો થાય છે। હવે એ જે ગોઠવણીની વાત છે એ કઈ રીતે ગોઠવણી થાય એ સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજતા જઈએ, તો પહેલો મુદ્દો છે ગણતરીનો ગુણાકારનો મૂળભૂત સિદ્ધાંત। એટલે એમ કહે છે કે જો પ્રથમ ક્રિયા એમ પ્રકારે થઈ શકતી હોય અને બીજી ક્રિયા એન પ્રકારે થઈ શકતી હોય, તેમજ બંને ક્રિયાઓ સંયુક્ત રીતે કરવાની હોય, તો તે કુલ એમ ગુણ્યા એન પ્રકારે થઈ શકતી હોય, તો આ નિયમને સંયુક્ત ક્રિયાનો ગુણાકારનો સિદ્ધાંત કહે છે। કેવી રીતે? તો દાખલા તરીકે એક ઉદાહરણ આપું છું, બહુ સમજવાનો પ્રયત્ન કરજો। દાખલા તરીકે બે વિદ્યાર્થી છે, પહેલો વિદ્યાર્થી એ અને બીજો વિદ્યાર્થી બી, બરાબર। મારી પાસે બંને વિદ્યાર્થીને બેસાડવા માટે બે અલગ અલગ ખુરશી છે, પહેલી ખુરશી અને બાજુમાં બીજી ખુરશી, બરાબર। હવે બે વિદ્યાર્થી છે અને બે ખુરશી છે, બે વિદ્યાર્થીને બે ખુરશીમાં કેટલી રીતે ગોઠવી શકાય? તો દાખલા તરીકે ચલો પહેલા એનો વારો લઈએ, તો એને ગોઠવવા માટે કેટલી જગ્યા છે? બે ખુરશી ખાલી છે, એટલે માની લો કે એને ગોઠવવા માટે બે જગ્યા છે। હવે આ બેમાંથી કોઈ એક સીટમાં કે એક ખુરશીમાં એ બેસી ગયા, તો હવે બીને ગોઠવવા માટે કેટલી જગ્યા વધી? કોઈ પણ એક ખુરશી વધી, તો આ ગોઠવણી કેટલી રીતે થઈ શકે? બે રીતે। કેટલી રીતે? બે રીતે। પહેલી ગોઠવણી એ અને બી, અને બીજી ગોઠવણી બી અને એ। એટલે કીધું ને કે જો પ્રથમ ક્રિયા એમ પ્રકારે થઈ શકતી હોય, એને ગોઠવવા માટે આપણી પાસે બે સીટો છે, પ્રથમ વારો એનો, એને ગોઠવવા માટે કેટલી સીટો છે? બે સીટો। એટલે પ્રથમ ક્રિયા એમ પ્રકારે થઈ શકતી હોય અને બીજી ક્રિયા એન પ્રકારે એટલે એક રીતે થઈ શકતી હોય, તો બંને ક્રિયાઓ સંયુક્ત કરવાની હોય તો કુલ કેટલી રીતે થાય? એમ ગુણ્યા એન, બરાબર। તો આ પ્રકારે થઈ શકતી હોય, આ નિયમને સંયુક્ત ક્રિયાની ગુણાકારનો સિદ્ધાંત કહે છે મિત્રો। હવે આપણે આને આગળ લઈ જઈએ, કેવી રીતે? માનો 3 વિદ્યાર્થીઓ છે, આ ત્રણેય વિદ્યાર્થીને ગોઠવવા માટે આપણી પાસે 3 સીટો છે, તો ચલો પહેલા વારો એનો, તો એની માટે કેટલા વિકલ્પ? 3। પછી એક કોઈ પણ ખુરશીમાં એ બેસી ગયા, તો હવે વારો બીનો, તો એની માટે કેટલા વિકલ્પ વધશે? 2। પછી છેલ્લે સીનો વારો, તો એની માટે એક જ વિકલ્પ, તો ગોઠવણી કુલ કેટલી રીતે થઈ શકે? 6 રીતે। કેટલી રીતે? 6 રીતે। જો કેવી રીતે ગણીને બતાવીએ, પહેલી રીત, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી। હવે ચલો પહેલી સીટનો વારો કરું છું, પહેલાં એનો વારો, પછી બીનો, પછી સીનો, પહેલી સીટ આવી ગઈ, હવે એ આવી ગયો તો વધ્યું કોણ? બી અને સી, સી અને બી,
चलो B આવી ગયા તો A અને C વધ્યા તો A અને C C અને A એવી રીતે C આવી ગયા તો A અને B B અને A તો તમે જોશો કે ટોટલ 6 રીતે ગોઠવણી થાય કે 6 એ 6 રીત અહીંયા છે તો પહેલી ક્રિયા M પ્રકારે બીજી ક્રિયા N પ્રકારે ત્રીજી ક્રિયા એને P પ્રકાર નામ આપીએ તો ટોટલ ક્રિયાઓ કઈ રીતે થઈ M ગુણ્યા N ગુણ્યા P બરાબર 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર 6 6 રીતે આ ગોઠવણી શક્ય બનશે તો વિદ્યાર્થી મિત્રો આ જે સમજવાનો મુદ્દો હતો કે ભાઈ કેટલી વસ્તુ છે સામે કેટલા સ્થાન છે એ જો બંને સરખા હોય તો ગુણાકારની ગણતરીનો જે મૂળભૂત સિદ્ધાંત છે એના ઉપયોગના આધારે આપણે આવી ગોઠવણીઓ કરી શકીએ બરાબર હવે એક વાત અહીંયા એ યાદ રાખજો કે ક્રમચયમાં ક્રમનું મહત્વ હોય છે તમે જો અહીંયા આ પહેલો ક્રમ આ બીજો ક્રમ તો આ ગોઠવણી અલગ કહેવાશે આ બીજી ગોઠવણી કહેવાશે એટલે પહેલો ક્રમ બીજો ક્રમ એવી રીતે અહીંયા જો પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો ટોંકમાં વિદ્યાર્થી મિત્રો ક્રમચયમાં ક્રમનું મહત્વ હોય છે એ બાબતને ખાસ ધ્યાનમાં લેજો બરાબર હવે આપણે થોડોક આગળનો અભ્યાસ કરીએ તો એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે બે વસ્તુ હતી અને બે સ્થાન હતા ત્રણ વસ્તુ હતી અને ત્રણ સ્થાન હતા તો ગણતરીના ગુણાકારના મૂળભૂત સિદ્ધાંત મુજબ તમે ગોઠવણીનું કાર્ય કરી શકો પરંતુ એક પ્રશ્ન હવે એવો ઊભો થાય દાખલા તરીકે ત્રણ વસ્તુ છે A B અને C સામે બે જ સ્થાન છે તો આ સૂત્ર કેવી રીતે NPR સૂત્રની સમજૂતી પહેલા સૂત્રની સમજૂતી લઈ લઈએ પછી આપણે ગણતરી કરીએ કે N જુદી જુદી વસ્તુઓ આપેલી હોય એટલે કે ત્રણ વસ્તુ આપેલી છે તેમાંથી R વસ્તુઓને એટલે કે બે વસ્તુઓને ક્રમમાં ગોઠવવાની કુલ રીતને NPR વડે દર્શાવવામાં આવે છે ફરીથી N જુદી જુદી વસ્તુઓ આપેલી હોય અને તેમાંથી R વસ્તુઓને ક્રમમાં ગોઠવવાની કુલ રીતોને NPR વડે દર્શાવવામાં આવે છે કેવી રીતે તો જે પહેલું સૂત્ર છે અહીં જુઓ NPR નું સૂત્ર છે કે NPR બરાબર N ફેક્ટોરિયલ છેદમાં N - R ફેક્ટોરિયલ એ મુજબ આપણી પાસે N બરાબર 3 વસ્તુ છે અને સ્થાન કેટલા છે 2 તો આવું થશે ને 3PR 3P2 R ની જગ્યાએ 2 એટલે કે 3P2 તો એ પ્રમાણે આનું સાદુરૂપ શું થશે 3 ફેક્ટોરિયલ છેદમાં 3 માઇનસ 2 ફેક્ટોરિયલ એટલે કે 3 ફેક્ટોરિયલ 3 માઇનસ 2 એટલે કે 1 ફેક્ટોરિયલ હવે ફેક્ટોરિયલનો પ્રશ્ન આવ્યો આ બે મુદ્દા જોડે શીખવાના છે તો વિદ્યાર્થી મિત્રો ક્રમ ગુણિત n નો અર્થ લઈએ તો 1 થી n સુધીની પ્રાકૃતિક સંખ્યાના ગુણાકારને ક્રમ ગુણિત n કહે છે ફરીથી 1 થી n સુધીની પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકારને ક્રમ ગુણિત n કહે છે તેને સંકેતમાં n પછી આ જે બાજુમાં લીટો કરીને હું ટપકું કર્યું છે ને એને ફેક્ટોરિયલ કહેવાય ફટાકડાનો ફ ફેક્ટોરિયલ વડે દર્શાવવામાં આવે છે તો મિત્રો અહીં જુઓ આનું સાદુરૂપ 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 1 થી n સુધી એટલે 3 છે એટલે 1 થી 3 સુધીનો ગુણાકાર છેદમાં 1 ફેક્ટોરિયલ એટલે 1 આ ગયા 3 2 6 તો 3 જુદી જુદી વસ્તુઓને 2 જુદા જુદા સ્થાનમાં કેટલી રીતે ગોઠવી શકાય 6 રીતે જો હું ગોઠવીને બતાવું પહેલી રીત બીજી રીત ત્રીજી રીત ચોથી પાંચમી છઠ્ઠી ચલો પહેલામાં વારો A નો પછી વારો B નો પછી વારો C નો એટલે પહેલી સીટ કમ્પ્લીટ થઈ ગઈ હવે A આવી ગયા તો B આવે અથવા તો C આવે B આવી ગયા તો A આવે અથવા તો C આવે C આવી ગયા તો A આવે અથવા તો
બીયા આની બાર ગોઠવણી શક્ય નથી એટલે ત્રણ જુદી જુદી વસ્તુઓને બે જુદા જુદા સ્થાનમાં કેટલી રીતે ગોઠવી શકાય છ રીતે કઈ છ રીત આ બતાવી અહીંયા બરાબર એવી જ રીતે મિત્રો આપણે થોડી આગળની વાત કરીએ માનો કે ચાર જુદી જુદી વસ્તુ છે a b c અને d અને આપણી પાસે મિત્રો ત્રણ જુદા જુદા સ્થાન છે તો એવું કહેવાય n બરાબર 4 અને r બરાબર કેટલા 3 તો એ પ્રમાણે npr પ્રમાણે જઈએ તો 4p3 થાય તો npr નું સૂત્ર શું હતું મિત્રો n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ એ પ્રમાણે આનું સાદું રૂપ આપીએ તો 4 ફેક્ટોરિયલ 4 માઈનસ 3 ફેક્ટોરિયલ એટલે મિત્રો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 4 ફેક્ટોરિયલ એટલે 1 થી 4 નો ગુણાકાર 4 માઈનસ 3 એટલે 1 ફેક્ટોરિયલ એટલે 1 જ થાય ન લખો તો ચાલે 1 ગયો 1 ગયો 4 તરી 12 અને 12 દુ 24 રીતે ગોઠવી શકાય કેટલી રીતે ગોઠવી શકાય મિત્રો 24 રીતે બરાબર તો આમાં 24 રીતે આ રીતે ગોઠવી શકાય આપણે ક્યારે પરીક્ષાની અંદર સાંભળો આ રીતે ગોઠવવાનું પૂછાતું નથી બરાબર આપણે ખાલી કેટલી રીતે ગોઠવી શકાય એ જ આંકડો લાવવાનો હોય છે બરાબર કેટલી રીતે ગોઠવી શકાય 24 રીતે બરાબર મિત્રો હવે આગળ વાત કરીએ તો ક્રમચયના કેટલાક ઉપયોગી પરિણામો મૂળ સૂત્ર આપણું આ છે મૂળ સૂત્ર શું છે npr is equal to n factorial upon n minus r factorial પછી આ સૂત્ર કેવી રીતે આવ્યું npn is equal to n factorial તો જોઈએ આ મૂળ સૂત્ર છે એને પકડી રાખજો ચલો npn બરાબર n factorial છેદમાં n minus n factorial આવશે n factorial m નાઈ n minus n એટલે 0 factorial n factorial m નાઈ 0 factorial એટલે 1 એટલે શું આવ્યું n factorial આવ્યો જવાબ npn is equal to n factorial આવે એવી રીતે np0 બરાબર 1 કેવી રીતે તો જુઓ np0 આમાં કિંમત મૂકો n factorial છેદમાં n minus 0 factorial n factorial n minus 0 એટલે n factorial ગયો શું જવાબ આવ્યો 1 np0 બરાબર 1 np1 is equal to n કેવી રીતે તો np1 is equal to n factorial છેદમાં n minus 1 factorial થશે તો હવે આનો મતલબ શું થાય તમે જો અહીંયા 4 ફેક્ટોરિયલ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 તો આવું લખાય ને કે 4 ફેક્ટોરિયલ બરાબર 4 4 માઈનસ 1 એટલે 3 4 માઈનસ 2 એટલે 2 અને 4 માઈનસ 3 એટલે 1 લખાય આ રીતે તો એ જ રીતે આનું સાદું રૂપ n પછી n માઈનસ 1 ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ 1 ફેક્ટોરિયલ આ ગયા તો શું વધે n આ રીતે આ મૂળ સૂત્ર છે બાકી બધા સૂત્રો એના પરથી જ આવેલા છે તો વિદ્યાર્થી મિત્રો કેટલી બાબત યાદ રાખવાની છે એક ક્રમચય એટલે ગોઠવવું ક્રમચયનો સામાન્ય મતલબ એવો થાય છે ગોઠવણી કરવી ગોઠવવું આવો મતલબ થાય છે બે ક્રમચયની અંદર ક્રમનું મહત્વ હોય છે ક્રમચયમાં ક્રમનું મહત્વ હોય છે ત્યારબાદ આ npr નું સૂત્ર એક યાદ રાખવાનું કે ભાઈ મુખ્ય સૂત્ર npr is equal to n factorial છેદમાં n minus r factorial ત્યારબાદ ક્રમ ગુણિત n નો અર્થ કે 1 થી n સુધીની પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકારને ક્રમ ગુણિત n તરીકે ઓળખવામાં આવે છે તેને સંકેતમાં n ફેક્ટોરિયલ વડે દર્શાવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આજે માત્ર ને માત્ર આવી કિંમતો શોધવાના દાખલાઓ શીખવાના છે બરાબર કિંમતો શોધવાના દાખલાઓ આજે શીખવાના છે બીજું કશું આજે વધારાનું શીખવાનું નથી બરાબર તો જો ચોપડીનો ઉદાહરણ 1 છે મિત્રો ઉદાહરણ 1 છે એ ઉદાહરણ 1 ની જે માહિતી છે એ આવી છે કે નીચેનાની કિંમત શોધો 8p3 એટલે 8 જુદી જુદી વસ્તુઓને 3 જુદા જુદા સ્થાનમાં ગોઠવવાની રીત તો સૌ પ્રથમ npr બરાબર n ફેક્ટોરિયલ છેદમાં
n माइनस r फैक्टोरियल आ सूत्र मुख्य ए प्रमाणे a p 3 बराबर 8 फैक्टोरियल छेद में 8 माइनस 3 फैक्टोरियल इतने 8 फैक्टोरियल 8 में 3 जाए तो 5 फैक्टोरियल तो जो 8 गुणिया 7 गुणिया 6 गुणिया अबे कोई विद्यार्थी ये बोला कि 5 गुणिया 4 गुणिया 3 गुणिया 2 गुणिया 1 छेद में 5 फैक्टोरियल એટલે 5 गुणिया 4 गुणिया 3 गुणिया 2 गुणिया 1 એના કરતા ડાયરેક્ટ 5 ફેક્ટોરિયલ રવા દઈએ છેદ માં 5 ફેક્ટોરિયલ એટલે 1 થી 5 1 થી 5 નો ગુણાકાર શું થયો મિત્રો ઉડી ગયો તો હવે આનો ગુણાકાર 6 ગુણ્યા 7 ગુણ્યા 8 336 એનો જવાબ આવે થઈ ગયો આ રીતે આ પહેલો પ્રશ્ન થયો હવે બીજો પ્રશ્ન જુઓ 60 p2 તો સૂત્ર મૂકીએ npr बराबर n फैक्टोरियल छेद में n - r फैक्टोरियल ए प्रमाणे 60 p2 बराबर 60 फैक्टोरियल छेद में 60 - 2 फैक्टोरियल 60 फैक्टोरियल छेद में 58 फैक्टोरियल तो अब 1 થી 60 फैक्टोरियल એટલે 1 થી 60 થોડા લખવાના હોય તો શું કરીએ જો 60 ગુણ્યા 59 ગુણ્યા 58 फैक्टोरियल 1 થી 58 બાકી રાખ્યા છેદમાં 58 फैक्टोरियल 58 फैक्टोरियल ગયા તો 60 ગુણ્યા 59 બરાબર 3540 થઈ ગયું મિત્રો આગળ જઈએ તો 7p6 તો npr બરાબર 7p એટલે n फैक्टोरियल છેદમાં n माइनस r फैक्टोरियल 7p6 बराबर 7 फैक्टोरियल 7 माइनस 6 फैक्टोरियल 7 फैक्टोरियल 7 माइनस 6 એટલે 1 फैक्टोरियल એટલે 7 गुणिया 6 गुणिया 5 गुणिया 4 गुणिया 3 गुणिया 2 गुणिया 1 1 फैक्टोरियल એટલે 1 1 ગયો તો મિત્રો આનો ગુણાકાર કરવાનો 2 गुणिया 3 गुणिया 4 गुणिया 5 गुणिया 6 गुणिया 7 5040 થઈ ગયું હવે 5p5 તો જો આ સૂત્ર લાગ્યું npn is equal to n factorial આપણે આવું ના લખી શકીએ કે npn is equal to n factorial એટલે કે 5p5 બરાબર 5 factorial અને 5 factorial એટલે 5 गुणिया 4 गुणिया 3 गुणिया 2 गुणिया 1 3 2 6 6 24 50 120 થઈ ગયો કોઈ વિદ્યાર્થી મિત્ર આ સૂત્રથી ગણે તો પણ જવાબ એનો કેવો ગણાશે સાચો જ ગણાશે આગળ જોઈએ જો આગળનો પ્રશ્ન જે છે એ આગળના પ્રશ્નની વાત કરીએ તો સ્વાધ્યાય 6.1 એનો પહેલો પ્રશ્ન છે કે નીચેનાની કિંમતો મેળવો તો વિદ્યાર્થી મિત્રો જે બાબત આપી છે જે માહિતી આપી છે એને સૂત્રમાં લઈ જઈએ સૂત્ર છે npr is equal to n factorial છેદમાં n minus r factorial એટલે 10p3 બરાબર 10 factorial છેદમાં 10 minus 3 factorial એટલે 10 factorial છેદમાં 7 factorial એટલે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 factorial છેદમાં 7 factorial 7 factorial ગયા 8 નવા 72 દાન કેટલો જવાબ આવે છે 720 એવી રીતે હવે 50p2 ચલો પહેલા તો npr બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ એટલે 50p2 બરાબર 50 ફેક્ટોરિયલ અને 50 માઈનસ 2 ફેક્ટોરિયલ 50 ફેક્ટોરિયલ છેદમાં 48 ફેક્ટોરિયલ એટલે 50 ગુણ્યા 49 ગુણ્યા 48 ફેક્ટોરિયલ છેદમાં 48 ફેક્ટોરિયલ ગયા એટલે મિત્રો 50 ગુણ્યા 49 એટલે જવાબ આવે છે 2450 થઈ ગયું હવે એ પ્રમાણે ત્રીજો પ્રશ્ન 8p7 ચલો npr બરાબર
n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ એટલે 8 ફેક્ટોરિયલ છેદમાં 8 માઈનસ 7 ફેક્ટોરિયલ 8 ફેક્ટોરિયલ છેદમાં 1 ફેક્ટોરિયલ 8 ફેક્ટોરિયલ એટલે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 છેદમાં 1 ગયો 1 ગયો ચલો આનો ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5 ગુણ્યા 6 ગુણ્યા 7 ગુણ્યા 8 40320 થઈ ગયું મિત્રો હવે 9p9 એટલે હમણે જ કીધું હતું ને કે npn is equal to n ફેક્ટોરિયલ એટલે 9p9 બરાબર 9 ફેક્ટોરિયલ અને 9 ફેક્ટોરિયલ એટલે 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 9 કરી દઈએ 8 ફેક્ટોરિયલ તો કર્યું જ તો ગુણ્યા 9 એટલે 362880 તો મિત્રો આ થયું તમારું સ્વાધ્યાય 6.1 નો પહેલો પ્રશ્ન હવે ચોપડીનું ઉદાહરણ બીજું એ જોઈએ તો સૂચના એવી છે કે np3 બરાબર 720 હોય તો n ની કિંમત શોધો મિત્રો હવે સૂત્ર યાદ રાખજો સૂત્ર નહીં મૂકીએ આપણે np3 આની સાથે સરખાવો તો આવું થશે ને કે n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ 3 ફેક્ટોરિયલ બરાબર 720 ચલો હવે આને આ રીતે લખી શકાય તો પછી આને આ રીતે લખી શકાય n માઈનસ 1 n માઈનસ 2 n માઈનસ 3 ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ 3 ફેક્ટોરિયલ બરાબર કેટલા 720 n માઈનસ 3 n માઈનસ 3 ગયા એટલે n માઈનસ 1 n માઈનસ 2 720 એટલે કે ત્રણ ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર કેટલો થવો જોઈએ 720 તો મિત્રો આપણે ગુણાકાર કરીએ જો કેવી રીતે ગુણાકાર આમ કરીએ 1 ગુણ્યા 2 ગુણ્યા 3 720 થયા ના એક કામ કરો 5 ગુણ્યા 6 ગુણ્યા 7 720 થયા ના તો હવે એવું કરો 8 ગુણ્યા 9 ગુણ્યા 10 તો 720 થયા હા આવી રીતે ગુણાકાર કરવા પડે તો અહીંયા n માઈનસ 1 n માઈનસ 2 બરાબર 10 ગુણ્યા 9 ગુણ્યા 8 8 નવા 72 દાન 720 તો મિત્રો n બરાબર શું થશે n ની જગ્યાએ જુઓ કેટલા છે 10 તો n બરાબર કેટલા આવશે 10 એવી રીતે હવે ઉદાહરણ ત્રીજો 7PR is equal to 42 હોય તો R ની કિંમત શોધો તો મિત્રો સૂત્રમાં મૂકીએ 7 ફેક્ટોરિયલ છેદમાં 7 માઇનસ R ફેક્ટોરિયલ બરાબર કેટલા 42 હવે 7 ફેક્ટોરિયલ કોઈ વિદ્યાર્થી એવું કહેતો હોય કે સાહેબ મારે પૂરેપૂરું સાદું રૂપ આપવું છે તોય ભલે પણ જો 7 ફેક્ટોરિયલ એટલે 7 ગુણ્યા 6 7 છંગ કેટલા થાય 42 ઉડી ગયા ને તો વધ્યું શું 5 ફેક્ટોરિયલ છેદમાં 7 માઇનસ R ફેક્ટોરિયલ બરાબર 42 7 છંગ 42 ગુણ્યા 5 ફેક્ટોરિયલ છેદમાં 7 માઇનસ R ફેક્ટોરિયલ બરાબર 42 બે બાજુ 42 ગયા આને ઉપર લઈ લઈએ તો 5 ફેક્ટોરિયલ બરાબર 7 માઇનસ R ફેક્ટોરિયલ મિત્રો ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ ગયા તો 5 બરાબર 7 માઇનસ R માઇનસ R ને આ બાજુ લઈ લઈએ 5 ને પેલી બાજુ લઈ જાઉં તો R બરાબર કેટલા મળશે 2 R બરાબર કેટલા મળશે 2 થઈ ગયું હવે આગળનો પ્રશ્ન એમ કહે છે ઉદાહરણ 4 કે 56 ગુણ્યા n ફેક્ટોરિયલ બરાબર 8 ફેક્ટોરિયલ હોય તો n ની કિંમત શોધો ચલો 56 ગુણ્યા n ફેક્ટોરિયલ બરાબર 8 ફેક્ટોરિયલ 56 એમ ના એમ ગુણ્યા n ફેક્ટોરિયલ એમ એમ 8 ફેક્ટોરિયલ એટલે 8 ગુણ્યા 7 8 7 56 થઈ ગયા હા તો ગુણ્યા કેટલા ફેક્ટોરિયલ વધે 6 ફેક્ટોરિયલ
એટલે 56 ગુણ્યા n ફેક્ટોરિયલ બરાબર 8 સત્તા 56 ગુણ્યા 6 ફેક્ટોરિયલ 56 56 ગયા n ફેક્ટોરિયલ બરાબર 6 ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ ગયા તો મિત્રો n બરાબર કેટલા હશે 6 n બરાબર કેટલા હશે 6 થઈ ગયું હવે આગળ બીજો એક પ્રશ્ન કે n ફેક્ટોરિયલ ભાગ્યા 2 બરાબર 60 n ફેક્ટોરિયલ ભાગ્યા 2 બરાબર 60 હોય તો n ની કિંમત શોધો તો n ફેક્ટોરિયલ બરાબર 60 ગુણ્યા 2 તો n ફેક્ટોરિયલ બરાબર કેટલા 120 હવે આ વસ્તુ અહીં લખું છું એ યાદ રાખજો તમારે યાદ રાખવાની કે 1 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ 7 ફેક્ટોરિયલ અને 8 ફેક્ટોરિયલ આ આંકડા તમારે કાયમ માટે યાદ રાખવાના જો 1 ફેક્ટોરિયલ એટલે 1 2 ફેક્ટોરિયલ 1 ગુણ્યા 2 2 2 3 6 6 6 24 24 5 120 120 6 720 720 ગુણ્યા 7 5040 8 ફેક્ટોરિયલ એટલે 40300 ને આ યાદ રાખવાનું કાયમ માટે ચલો 120 એટલે કેટલા ફેક્ટોરિયલ કહેવાય 5 તો n ફેક્ટોરિયલ બરાબર 5 ફેક્ટોરિયલ 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 ગયા તો મિત્રો n બરાબર શું આવે 5 પણ આ યાદ રાખ્યું હોય તો બરાબર હવે થોડી વિચિત્ર વાળી વાત ચાલુ થઈ છે થોડું સિરિયસલી લેજો કે n + 2 p3 જેમ n + 1 p3 બરાબર 10 જેમ 7 હોય તો મિત્રો n શોધો તો આપણે આ વસ્તુને આ રીતે લખીએ કે n + 2 p3 એના છેદમાં n + 1 p3 બરાબર 10 ના છેદમાં 7 સૂત્ર તો તમને બધાને યાદ છે શું સૂત્ર હતું કે npr બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ તો ધ્યાન હવે રાખજો હું શું કરું છું એમાં ધ્યાન રાખજો ખાસ સૌપ્રથમ ઉપરના પદની વાત કરું તો આવું થશે n + 2 ફેક્ટોરિયલ એના છેદમાં શું થશે n + 2 - 3 ફેક્ટોરિયલ આ સૂત્રમાં કિંમત મૂકી જોઈ લો n ની જગ્યાએ n + 2 n ની જગ્યાએ n + 2 - r r ની જગ્યાએ કેટલા છે 3 એવી રીતે નીચે n + 1 ફેક્ટોરિયલ છેદમાં n + 1 - 3 ફેક્ટોરિયલ થઈ ગયું મિત્રો હવે આ n + 2 છે તો n + 2 પછી n + 2 - 1 એક એક કિંમત બાદ થશે ને એ રીતે n + 2 - 2 n + 2 - 3 ફેક્ટોરિયલ છેદમાં n + 2 - 3 ફેક્ટોરિયલ એના મેઇન છેદમાં n + 1 પછી n + 1 - 1 n + 1 - 2 n + 1 - 3 ફેક્ટોરિયલ છેદમાં n + 1 - 3 ફેક્ટોરિયલ બરાબર કેટલા તો કે 10 ના છેદમાં 7 એવી રીતે આ ગયા આ ગયા આ ગયા આ ગયા તો અહીંયા શું વધ્યું ચલો n + 2 પછી n + 2 - 1 એટલે n + 1 પછી n + 2 - 2 ગયા એટલે n છેદમાં n + 1 પછી + - 1 એટલે n પછી n + 1 એટલે - 1 એટલે - 1 બરાબર કેટલા તો કે 10 ભાગ્યા 7 n + 1 + 1 n n શું વધ્યું ચોકડી ગુણાકાર કર દો આને આની સાથે ગુણી લો એટલે 7n + 7 2 14 બરાબર આને આની સાથે ગુણો તો 10n - 10 હવે મિત્રો આ માઇનસ 10 ને આ બાજુ લાવું તો પ્લસ થઈ જશે આ 14 આ 10n આ 7n ને આ બાજુ લઈ જાઉં તો માઇનસ એટલે 10 ને 4 14 14 ને 10 24 બરાબર આની બાદબાકી 3n એટલે 24 ભાગ્યા 3 બરાબર n એટલે મિત્રો n બરાબર કેટલા આવશે 8 થઈ ગયું મિત્રો n બરાબર કેટલા આવશે 8
तो आज आप अँ सुधीन अभ्यास राखी आती काले अँ थी आगनों अभ्यास तमने करीशू ए पेला विद्यार्थी मित्रों आ जेटला पण दाखला आज चलाव्या छे ए बधा बे बे वार जाते करवानो प्रयत्न करजो अने खास त्रण बाबत चार बाबत याद राखजो क्रमचय एटले गोठवू अथवा गोठवणी करवो एवो अर्थ थाय छे क्रमचय में क्रमनु महत्व होय छे त्यारबाद आ गणतरीना गुणाकारनो मूलभूत सिद्धांत के जो प्रथम क्रिया एम प्रकारे थई सकती होय अने बीजी क्रिया एन प्रकारे थई सकती होय तेमज बन्ने क्रियाओ संयुक्त रीते करवानी होय तो ते कुल एम गुणिया एन प्रकारे थई सके आ नियम ने संयुक्त क्रियानो गुणाकारनो सिद्धांत कहे छे आ खास याद रखो त्यारबाद एनपीआर सूत्र की समझूती के एन जुदी जुदी वस्तुओं आपेली होय अने तेमाथी आर वस्तुओं ने क्रम में गोठवानी कुल रीतों ने एनपीआर वड़े दर्शावामां आवे छे त्यारबाद क्रम गुणित एन नो अर्थ एटले के एक थी एन सुधीनी प्राकृतिक संख्याओना गुणाकार ने क्रम गुणित एन वड़े दर्शा एन कहे छे तेने संकेत में एन फेक्टोरियल वडे दर्शावामां आवे छे त्यारबाद आ पांच सूत्रों एमां मुख्य आ सूत्र छे आना आधार आ बधा सूत्रों की रजूआत छे एटले पहेलुं सूत्र शुं छे मुख्य एनपीआर इज इक्वल टू एन फेक्टोरियल छेदमां कौंसमां एन माइनस आर फेक्टोरियल तो विद्यार्थी मित्रों आज अहीं सुधी राखीए छीए आ बधी बाबतोने सारा अक्षरे नोटमां लखवानी छे साथे साथे आ बधा दाखलानी बे के बे वार बे थी वधु वार प्रेक्टिस करवानी छे कारण आ प्रकरण आवडशे तो बारमा धोरणना बीजा त्रण प्रकरणों जे आवे छे ए तमने आवडशे एटले मित्रों आ प्रकरणने थोड़ू सीरियसली लेजो अने तैयारी करवानी करजो आ प्रकरण बहु समझवा जेवुं छे अने शीखवा जेवुं छे बराबर मित्रों जय श्री कृष्ण।